હાંસિયામાં ધકેલાયેલ ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જીવંત કરવા માટે અલ્પેશ ઠાકોરે કમર કસી છે અને તે અંતર્ગત કવાયત પણ તેજ કરવામાં આવી છે જેના ભાગરૂપે આગામી 10મી એપ્રિલે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર વિગતો આપો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર गुजरात विधानसभा की चूंटनी नजीक आ रही है तेम तेम राजकीय पक्षों पर प्रचार प्रसार काम में जोतराई गया है। गुजरात में वडाप्रधान नरेन्द्र मोदी गुजरात प्रवास बाद भाजपे चूंटनी प्रचार श्री गणेश कर दीधा है तो बीजी तरफ गुजरात जुदा जुदा पक्षना स्थानिक कक्षा नेताओं नाना पाया थी प्रचार प्रसार करने आयोजन कर लीधु ભાજપના નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ આગામી મહિનાથી ગુજરાતના તમામ તાલુકામાં ખાટલા બેઠક યોજશે વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે અલ્પેશ ઠાકોર કામે લાગશે હવે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ગુજરાતના તમામ તાલુકામાં સ્નેહ સંવાદ યાત્રા કરશે ચૂંટણી પહેલા અલ્પેશની આ યાત્રા રાજકીય કદને વધુ મજબૂત કરવા માટેની મથામણ માનવામાં આવે છે અલ્પેશ ઠાકોર આગામી 10 એપ્રિલથી બનાસકાંઠાના કાંકરેજથી સ્નેહ સંવાદ યાત્રાનો પ્રારંભ કરશે જેમાં દરેક તાલુકા મથકે ઠાકોર તેમજ ઓબીસી સમાજના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોર ખાટલા બેઠક કરશે ભૂગર્ભમાં ધકેલાયેલી ઠાકોર સેનાને વિધાનસભા ચૂંટણી પહેલા જીવંત કરવા માટે અલ્પેશ ઠાકોરની આ સામાજિક રાજકીય યાત્રા શરૂ થશે અલ્પેશ ઠાકોર ક્ષત્રિય સમાજમાં ખૂબ જ મોટી પકડ ધરાવે છે તેને ધ્યાનમાં રાખીને ભાજપના નેતા દ્વારા ક્ષત્રિય સમાજના મતો અંકે કરવા માટે આ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી શકે છે આ અહેવાલમાં બસ આટલું જ ગુજરાતના તમામ સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાત તક અને આ વિડીયોને શેર અને લાઇક કરવાનું ન ભૂલતા નમસ્કાર